નમસ્કાર મિત્રો, જીપીએસસી ટ્રિક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલી 347 પોસ્ટ વિશે. આમાં ટોટલ 22 પોસ્ટ વિશે આપવામાં આવેલું છે અને ટોટલ 347 પોસ્ટ છે 22 જગ્યા માટે. તો એમાંથી આપણે મહત્ત્વની પોસ્ટ છે તેના માટે વાત કરી લઈએ. પહેલી પોસ્ટ છે ડેપ્યુટી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની, તેની સંખ્યા 3 છે અને તેની માટે જરૂરી લાયકાત MBBS અને 5 વર્ષનો અનુભવ માંગેલો છે અને વયમર્યાદા 35 વર્ષ સુધી છે અને પગાર ધોરણ 85 થી 14,000 છે. બીજી છે પર્સોનલ ઓફિસર, ત્રીજી છે એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, ચોથી છે ચીફ એકાઉન્ટન્ટ, પાંચમી છે જુનિયર મેડિકલ ઓફિસર, તેની સંખ્યા 14 છે, છઠ્ઠી છે ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર અને તેની સંખ્યા 2 છે, સાતમી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, તેમાં ટોટલ 50 જગ્યાઓ છે અને તેની માટે લાયકાત BE સિવિલ છે અને કોઈપણ અનુભવ માંગેલો નથી અને વયમર્યાદા 35 વર્ષ છે અને પગાર ધોરણ વર્ગ 2 બરાબર છે, જે GPSCના વર્ગ 2ને આપવામાં આવે છે. તે આઠમી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે છે અને તેની સંખ્યા માત્ર 3 જ છે, અને નવમી પોસ્ટ છે તે જુનિયર ઇન્જિનિયર ઓટો સ્ટોર છે અને ઓટો એન્જિનિયરના સ્થાનક માટે છે. દસમી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ માટે છે, પણ તેની 4 જ પોસ્ટ છે. બાકી તમે 11 થી 22ની પોસ્ટ આપણે નીચે લિંકમાં PDF આપેલી છે તેમાં તમે જોઈ શકો છો. હવે આપણે જાણીએ કે આમાં ફોર્મ કઈ રીતના મળશે, ફોર્મ મેળવ્યા પછી તેને કઈ જગ્યાએ પોસ્ટ કરવાના છે, કઈ પોસ્ટ માટે કેટલાનું ફોર્મ લેવાનું છે તે આપણે આમાં જોઈએ. તો ક્રમ 1 માટે ખડી સમિતિને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે અને ક્રમ 2 થી 22 માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટી તથા તેના નિયત કરવામાં આવેલ સ્ટાફ સિલેક્શન દ્વારા રિટર્ન ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઓરલ ટેસ્ટના દેખાવના આધારે માપદંડ નક્કી કરવામાં આવશે. એટલે મતલબ પોસ્ટ 1 માટે જ પ્રતીક્ષા માપદંડના આધારે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે, જ્યારે પોસ્ટ 2 થી 22 માટે રિટર્ન ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઓરલ ટેસ્ટ જેવા માપદંડો આધારે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોએ નિયત કરવામાં આવે તે પરીક્ષા જગ્યાએ સૂચવવામાં આવશે, ત્યાં પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે. અનુભવ સ્વીકારવાની છે ઉંમર અને અનુભવ સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણતરીમાં લેવામાં આવશે અને ક્રમ 1 થી 9 માટે CCC+ તથા ક્રમ 10 થી 21 માટે CCC પરીક્ષા માર્કશીટ સાધારણ ઠરાવ પ્રમાણે 1 વર્ષમાં પાસ કરવાની રહેશે. જેઓએ અગાઉથી આ પરીક્ષા પાસ કરેલ હોય અથવા સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ લીધેલી હોય તેઓએ અરજી સાથે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે તમારી નિમણૂક થઈ જાય તેના 1 વર્ષ સુધીમાં તમે 1 થી 9 પોસ્ટ માટે CCC+ અને 10 થી 21 નંબરની પોસ્ટ માટે CCCનું સર્ટિફિકેટ રજૂ કરી શકો છો. ઉમેદવારોએ તેમની અરજી સાથે નીચે મુજબના પ્રમાણિત કરેલ પુરાવાઓ સામેલ કરવાના રહેશે. ઉંમરના પુરાવા માટે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, કોઈપણ એક શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ પ્રમાણપત્ર, ડિગ્રી સર્ટિફિકેટ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, જાતિ અંગેના પુરાવા અને ઉમેદવાર જો સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગના હોય તો ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ ન હોય તે અંગેનું પ્રમાણપત્ર, વિકલાંગ હોય તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર, નિયત અનુભવનું પ્રમાણપત્ર, સુરત મહાનગરપાલિકાના સિવાયના સરકારી અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા હોય તો તેઓના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, એપિક કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, આ બધા પુરાવાઓ આપણે મોકલવાના રહેશે. હવે આ ફોર્મ તમને મળશે ક્યાંથી? તો આ ફોર્મ સુરત મહાનગરપાલિકાનો કોઈપણ રેકર્ડ સેન્ટર અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ નાગરિક સુવિધા કેન્દ્રમાંથી રજાના દિવસો સિવાય 10:30 થી 12:30 વાગ્યા સુધી મળી રહી છે અને ત્યારબાદ 3 થી 4 વાગ્યા સુધીમાં. અને વર્ગ 1 થી 9 માટે પોસ્ટ ક્રમ નંબર 1 થી 9 છે તે વર્ગ 2ની પોસ્ટ છે, તેની માટે તમારે 100 રૂપિયાનું ફોર્મ લેવું પડશે અને બાકીની પોસ્ટ વર્ગ 3ની છે અને તેની માટે તમારે 50 રૂપિયાનું ફોર્મ લેવું પડશે. અને આ ફોર્મ કામકાજના છ દિવસ પહેલાં કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાના અને આ ફોર્મ તમે જો પોસ્ટ દ્વારા મંગાવવા માંગતા હો તો તમે સુરત મહાનગરપાલિકાના કમિશનરનો પોસ્ટલ ચેક બનાવીને જેટલાનું ફોર્મ છે તેટલાનું 100 રૂપિયાનો, 50 રૂપિયાનો અથવા 20 રૂપિયાનો ભારતીય પોસ્ટલ ઓર્ડરના 23 cm × 10 cm સાઈઝના પોતાના સરનામાવાળાની ટપાલ ટિકિટ ચોંટાડેલ કવર સાથે મોકલવાનું રહેશે.
અથવા તો તમે રૂબરૂ જઈને પણ આ ફોર્મ કલેક્ટ કરી શકો છો અને તે ભરીને તમારે અરજી મોકલવાનું સરનામું છે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સી મધ્યસ્થની કચેરી રૂમ નંબર 75 પહેલા માળે સુરત મહાનગરપાલિકા મુગલીસરા સુરત. ઓકે, થેન્ક યુ.